उज्जवल भारत न्यूज की नई पेशकश यूबी न्यूज प्रेजेंट्स एचीवर्स यानी उपलब्धियाँ, मेरी आपकी हम सभी की उपलब्धियाँ, हर रविवार रात 9 बजे। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। हमारे साथ जो आज दिग्गज व्यक्ति यहाँ पे विराजमान हैं, उनका परिचय करा देती हूँ। वैसे तो परिचय की मोहताज नहीं है, क्योंकि वो एक कला प्रेमी व्यक्तित्व है। हेतल देसाई पटेल एक ऐसी प्रतिभाशाली व्यक्ति है जो कहीं पर भी किसी भी समय पर गरबा कंपोज हो सकती है, गरबा लिख सकती है, गरबा कोरियोग्राफी कर सकती है, गरबा खुद गाती भी है। ये उनकी टीम है। वैसे तो उनकी टीम बहुत बड़ी है। उन्होंने महिलाओं की प्रतिभाओं को लेकर एक बहुत सुंदर सा कार्यक्रम वलसाड़ में किया था। कहते हैं ना कि युगों से ये कहा गया है कि महिलाएं सिर्फ 4 दीवारों में बंद रहती है, लेकिन आज समय बदल गया है। हमने झांसी की रानी को भी देखा है, और जिस देश में माँ दुर्गा की पूजा की जाती है वहीं महिलाएं शक्तिशाली होना अनिवार्य होता है। हमारे देश की महिलाएं आज क्या नहीं कर पा रही है, विश्व स्तर में महिलाएं आज अपने प्रतिभाओं के द्वारा अपना नाम कर रही है। वैसे ही आज हमारी प्रतिभाशाली जो कला प्रेमी है, जो गरबा लेखिका है, गरबा लिरिसिस्ट है, फोक डांस को लेकर, फोक गीत को लेकर, लोक गीत को लेकर उन्होंने अजाने कई गाने लिखे हैं, गीत लिखे हैं। आइए इसी प्रतिभाशाली व्यक्ति का, ऐसे व्यक्तित्व का आज हम स्वागत करते हैं, और हम अपने आप को खुशकिस्मत समझते हैं कि ऐसे प्रतिभाशाली व्यक्ति के साथ आज हमें इंटरव्यू करने का मौका मिला है। हेतल जी, आपका मैं बहुत स्वागत करती हूँ। नमस्कार सीमा जी, सबसे पहले तो आपका धन्यवाद। हेतल जी, ये जो आपने स्थापना करी है संगीत एक जीवन, कैसे स्थापना हुई जरा बताइए इसके बारे में। हूँ छाला 2 वर्ष थी रिटायर छू, અને વન વસ્તુમાં મેં પ્રવેશ કરી લીધો છે। મેં પહેલાં જ નક્કી કર્યું હતું કે હું મારું જીવન સંગીતમય બનાવીશ રિટાયર થયા બાદ, અને એ મેં અમલમાં મૂક્યું। પણ મને એક વિચાર આવ્યો શ્રીમાજી કે મેં તો મારું જીવન સંગીતમય બનાવી દીધું, પણ એ કેટલીઓ સ્ત્રીઓ હશે કે જે રિટાયરમેન્ટ પછી પોતાની માટે કંઈક શોધતી હોય। આવો વિચાર આવ્યો, એથી મેં એક મારા સોશિયલ મીડિયા પર એડ મૂકી, એડ તો ના કહી શકું, પણ એક રજૂઆત કરી કે હું વિના મૂલ્યે સંગીતના વર્ગ ચલાવવા માંગુ છું, જેમની પણ ઈચ્છા હોય એ આવી શકે છે। અને ખૂબ સરસ પ્રતિભાવ મને 2-3 દિવસની અંદર જ સીમાજી મળે, તમે વાંધો નહીં, લગભગ 6-10 વર્ષો ફોન આવ્યા છે એને માટે, અને હું ગમે લાગણી અનુભવું છું એના માટે કે બેલા આટલી ઉત્સુક છે। ત્યારબાદ અમને મેં ક્લાસ વર્ગ ચાલુ કર્યા, અને ઘણા બધી બહેનો થઈ એટલે 2 બેચ કર્યા, 32-35 બહેનો હતી, અને અમુક બહેનો સોમંગળ આવતી હતી, અમુક બહેનો ગુડગુડ આવતી હતી। બધી બહેનોએ ખૂબ જ સરસ રીતે ગીતો શીખ્યા, અને આનંદથી શીખ્યા। 5:30 થઈ જાય તો પણ એ લોકો ઘરે જવા તૈયાર ન હતા, એટલા અમે એકબીજા સાથે મનમેળ થઈ ગયો હતો। અને પછી જ્યારે ગીતો ઘરે જઈને ગાય, યાદ કરે, પાછા બીજા અઠવાડિયે ત્યારે કહે કે અમે એટલા સરસ અમે રચ્યા પચા થઈ ગયા છે કે અમારું બધું જે કંઈ પણ નેગેટિવિટી છે, જે કંઈ પણ દુઃખ છે અથવા તો એકલતા છે, બધું અમે ભૂલી ગયા છે, અને અમને ખૂબ જ આભાર માનવું છે। અને એ જ સીમાજી મારી સફળતા, અને મારો એ જ એક મોટો હતો કે જે હું કરું છું અને જે એકલતા મને ન લાગે તેના માટે જે મેં પ્રયાસ કર્યા છે એ પ્રયાસ બીજાને માટે કરું, અને ભગવાનની કૃપાથી મને એમાં ખૂબ સરસ સફળતા મળી। અને પછી એ કાર્યક્રમ ના ભાગરૂપે આગળ વધારીએ એ વિશે ગીતાબેન કંઈક માહિતી આપશો, એ જે ગીતાબેન દેસાઈ પણ મારા વર્ગના એક સક્રિય કાર્યકર છે, તો આગળની માહિતી થોડી ગીતાબેન આપશે। ચોક્કસ ગીતાબેન, આપકા ભી બહુ સ્વાગત કરતી હું। ગીતા, તમે કેટલા વખત જોડાયા છો આ સંગીત એક જીવન વર્ગમાં? 3 મહિનાથી। હેતલબેને જયારે સોશિયલ મીડિયા પર મૂકી આરજુ રજૂઆત કરી ત્યારે અમે એમનો મેસેજ વાંચ્યો, અને તરત જ અમે એક્સેપ્ટ કર્યું કે આ ક્લાસમાં જવું જોઈએ અને કંઈક નવું શીખવાનું મળે। થોડું પહેલેથી હેતલબેનને ઘણા વર્ષોથી ઓળખતા પણ હતા કે પોતે ગરબા કરાવે છે, નવા નવા ભજનો કરાવે છે, ગીતો યુટ્યુબ પર પણ એમના જોયા હતા, એટલે અમને પણ રસ વધારે દાખવ્યો કે આમાં આપણે જો જોડાવા જઈશું તો આપણને વધારે શીખવાનું મળશે। આપણે જે સિનિયર સિટીઝન બન્યું એટલે કે
વાનપ્રસ્થમાં આવી ગયા છે તો એનાથી આપણને ઘણો લાભ મળશે. આપણા મગજમાં જે નેગેટિવિટી હશે તે પણ આનાથી દૂર થશે. એટલે અમે એ ક્લાસમાં આવવાનો વિચાર કર્યો. ત્યાર પછી આ વિચારને ચાર દિવાલમાં મૂકવા કરતા અમે મંચ સુધી, એટલે કે મોગાભાઈ હોલ સુધી અમે લઈ ગયા. અને મોગાભાઈની વાત જયારે થઈ ત્યારે અમને મોગાભાઈ હોલના સ્થાપક જે જનકભાઈ દેસાઈ છે એમણે અમને વિનામૂલ્યે એ હોલ આપવાની રજૂઆત કરી. એનાથી અમને બહુ આનંદ થયો. ખૂબ જ આનંદથી અમે ભગીનીઓ ભેગી મળી અને નવા નવા ગીત ભજન અને એની તૈયારી કરી. અને તૈયારી કરીને અમે એ મોગાભાઈ હોલમાં એને પ્રસંગને હોય એ રીતે ઉજવવાની કોશિશ કરી. અને સર્વે ભગીનીઓ ખૂબ પ્રેમથી શીખીને જે શીખ્યા હતા એ ખૂબ જ સરસ રીતે રજૂઆત પણ કરી હતી. હવે પછીની જે અમે આ સંગીતે જીવનની સ્થાપના થઈ અને એનો પ્રોગ્રામ જે કર્યો મોગાભાઈ હોલમાં એના વિશેની આગળની જે વાતો છે એ અમારા બીજા માલતીબેન તમને કરશે. આઈએ હમ બાત કરતે હૈકી જો ત્રીજી જો દૂસરી કાર્યકર્તા બહુ હી પ્રતિભાશાળી બેબી હૈ માલતીબેન દેસાઈ સે બાત કરતે હૈ કે વો અપને ઇસ વર્ક ઓર ઇસ ક્લાસ કે બારે મે સંગીત કે બારે મે ગુજરાતી જો ફોક હૈ ઉસકે લોકગીત કે બારે મે ક્યા કહેના ચાહતી હૈ. માલતીબેન ખુદ કો સ્વાગત કરું છું તમારું અમારા ચેનલ પર. ધન્યવાદ. તમે શું કહ્યા માલતીબેન, તમે કેટલા સમય જોડાયા છો? હું 3 મહિનાથી જોડાઈ છું. આમ તો હેતલબેન સાથે અમે શિક્ષક હતા ત્યારથી જ એમને ઓળખું છું અને એક મિત્રતા તરીકે પણ અમારો સંબંધ હતો. અને અમને હેતલબેને ખૂબ જ સારી રીતે સરસ પ્રોગ્રામો, દરેક જ ભજન હોય કે ગરબા હોય કે કવિની ગાથા હોય, દરેક પ્રોગ્રામમાં અમને એટલા રસપૂર્ણ બનાવ્યા કે અમે ઘરે જઈને પણ બસ હેતલબેનનો વિડીયો આવ્યો કે નહીં એ જ અમે જોતા રહીએ છીએ અને એની અંદર અમે ઓતપ્રોત હતા. હવે વાત કરીએ તો પ્રીતિબેન પાંડે કે જેમણે તે પણ અમારા પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા, જેમણે અમને ખૂબ જ સારી રીતે પ્રોત્સાહિત કર્યા હતા. અને એમનું કહેવું એવું હતું કે આ ઉંમરે બધી વરિષ્ઠ નાગરિકો જોઈએ તો 2 કલાક બેસવું એ જ એક મોટી વાત છે સ્ટેજ પર. અને પલાઠી વાળીને બધા બેઠા હતા, સરસ મજાનો પ્રોગ્રામ કર્યો હતો. ઘણા પ્રેક્ષકો, પ્રીતિબેને કહ્યું કે આટલા સરસ પ્રેક્ષકો, આખો ઘર ખીચોખીચ ભરેલો હતો. એની અંદર સારા સારા વ્યક્તિ તો આવ્યા જ હતા પણ એની અંદર તજજ્ઞ ડોક્ટરોથી માંડીને દરેક વરિષ્ઠથી માંડીને યુવાનો સહિત બધા એની અંદર જોડાયા હતા. અને સીમાબેન ભટ્ટાચાર્ય કે જેમણે અમને ખૂબ જ નવાજ્યા હતા એમને ધન્યવાદ આપવા ઘટે છે મારા માટે. અને એમણે પણ ખૂબ ઉત્સાહથી આવીને અમને સર્ટિફિકેટ હેતલબેનને તેમજ બહેનોને અમને એમને અર્પણ કર્યા, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો. ઉજ્જવલ ભારતને હંમેશા એ પ્રયાસ કિયા હૈ કે ઇસ પ્રકાર કી પ્રતિભાશાળી વ્યક્તિઓ કો જો કહીં ના કહીં એક કહેતા ના કે કિચન મેં કમલ ખીલતા હૈ ઓર હીરે જો હોતે હીરે કા જો ખાન હોતા હૈ વો કોયલે કે અંદર ચમકતા હુઆ સમાયા રહેતા હૈ ઉસે ઢૂંઢના પડતા હૈ લેકિન અસલી જોહર હી વો હોતા હૈ જો હીરે કી ચમક કો પહેચાનતા હૈ ઉસે ચમક દેતા હૈ ઉસે બાજાર તક લોગો તક પહોંચાને કા કાર્ય કરતા હૈ તો હમ લોગ વહી કરતે હૈ કે છુપી હુઈ પ્રતિભાશાળી વ્યક્તિઓ કો હમ ઢૂંઢ કે નિકાલતે હૈ ઓર ઉનકો આપ તક પહોંચાને કા કાર્ય કરતે હૈ. મેં સમજતી હું કે સિનિયર સિટીઝન હોને કે બાદ નિવૃત્ત નહીં હોતે હૈ વો વ્યક્તિ. એસે હરદલજીને ભી એક ઉદાહરણ દિયા હૈ, નિવૃત્ત હોને કે બાદ ભી ઉન્હોને અપને આપ કો પ્રવૃત્ત રખા હૈ, હર પ્રવૃત્તિ મેં ઉન્હોને અપને આપ કો બિઝી રખા હૈ, એક્ટિવ રખા હૈ. તો આજ હમસે ભી છોટે ઉમર કે જો યુવા વર્ગ હૈ મેં ચાહે ઉનસે હમ ઇનસે સીખેંગે કે નિવૃત્ત હોને કે બાદ ભી અપને આપ કો કૈસે એક્ટિવ રખે, અચ્છે કાર્ય મેં સરકાર કાર્ય મેં અપને હોબીઝ કો લેકર આગે બઢે. તો કભી ભી જો આજ કે સમય કે લોગ બોલતે ના કે ડિપ્રેશન આ રહા હૈ, ડિપ્રેશન આ હી નહીં સકતા જબ અપને આપ અપને કામો મેં અપને સકારાત્મક કાર્ય મેં હોબીઝ કે સાથ વ્યસ્ત રહેંગે. ક્યા કહેતે હૈ ઇસકે બારે મેં? મેં તો યહી કહુંગી સીમાજી, મેં પિછલે 8 સાલ સે પાર્કિન્સન સે પીડિત હું જી, મગર મેને અપને પાર્કિન્સન કો કભી ભી મેરે દિલ દિમાગ મેં હાવી હોને નહીં દિયા. બિલકુલ. और नहीं होने दूंगी, और नहीं होने देने में ये गीता भगवान मालती बन और आप जैसे प्रेस रिपोर्टर हो फिर तो क्या बोलूं. मुझे अभी भी याद है अगला जो मेरा एल्बम था जी, कोरोना में मैंने बनाया था जी,
उसका इंटरव्यू आपने कितनी बारिश हो रही थी फिर भी आपने वैष्णो देवी में लिया था जी। उस टाइम में भी आपने मुझे बहुत साथ सकार दिया था जी। आज भी आप बहुत साथ सकार दे रही हो और मैं चाहती हूँ कि आगे भी आप साथ सरकार देती रहे। बस मेरा एक ही मोटो है सीमा जी कि मैं नहीं बोलने वाली, फिर भी ये रोग है, कुछ भी हो सकता है, तो मेरे पास जो भी धन है वो मैं समाज को देना चाहती हूँ। मेरे पास वो धन गायकी, गीत, गरबा, लगने की, मैं कुछ सब कुछ बनाती हूँ और मैं ये समाज को देना चाहती हूँ ताकि मैं जब ना रहूँ तो मेरे गीत सब याद करें और गाएं। तो और मैं एक बात जरूर बोलूंगी सीमा जी, गुजराती में बोलूंगी, बिल्कुल मन बल, मन कदी पर गढ़ू न थाय भले शरीर गढ़ू थाय। માટે મારી દરેક બહેનોને વિનંતી છે કે શરીરને ગઢું કરજો પણ મનને કદી પણ ગઢું કરશો નહીં, અને આપણી નબળાઈ એમાં આપણો રોગ હોય, આપણો સ્વભાવ હોય, કોઈ પણ હોય, એને કદી પણ આપણા મન પર હાવી થવા દેશો નહીં, અને પ્રવૃત્તિમય રહેજો, પ્રવૃત્તિમય શોધજો, અંદર ઘણું બધું ભર્યું છે એને કરવાની જરૂર છે। થેન્ક યુ સીમાજી, આપકા બહોત 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 શુક્રિયા। ઇતની જલ્દી ઇન્ટરવ્યુ ખતમ નહીં હોને દૂંગી, એક લાઈન હો જાય ગરબા કા। अभी जो मैंने नया बनाया है वो मैं गाती हूँ। बिल्कुल। नथ रे गराऊ माड़ी तीर ले जराऊ माड़ी तुझो आगे मारे आदरणीय हो माँ तुझो आगे मारे बहुत खूबसूरत। एक बात और इसमें जोड़ना चाहूंगी, मैं कोशिश करूंगी कि इनके लिखे हुए और इनके कंपोज किए हुए गरबाओं को हम लोग बहुत सुंदर कोरियोग्राफी करके और डायरेक्शन के साथ अच्छे लोकेशन में जाकर उसको पिक्चराइज करेंगे और बहुत जल्दी हर एल्बम में कम से कम 10 गाने के साथ एल्बम रिलीज करने की कोशिश करेंगे। मैं वादा नहीं कर सकती लेकिन मैं कोशिश जरूर करूंगी। अगर ऐसा हुआ जी तो मैं आपकी जीवन पर्यंत जुड़ी रहूंगी। बिल्कुल, मैं कोशिश करूंगी कि इनकी इतनी प्रतिभाशाली जो इनकी गायकी है, जो लिखा इनकी जो लिखावट है, उनको एक सही तरीके से प्रस्तुत किया जाए। उज्ज्वल भारत न्यूज, देश की प्रखर आवाज, सीमा भट्टाचार्य वलसाड़ से। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास और अंत में सबका प्रयास। धन्यवाद। जय हिंद। जय हिंद। नमस्कार।